વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન। આજે આપણે મૂળાના પાનમાંથી નવીન જ વાનગી શીખીશું। નથી આપણે શાક બનાવવાનું, નથી ભજીયા બનાવવાના, કે નથી આપણે તેના મૂઠિયા બનાવવાના, કે નથી આપણે તેના પરાઠા બનાવવાના। એકદમ નવીન 20-25 મિનિટમાં રેડી થઈ જતો એવો ટેસ્ટી ચટપટો એવો નાસ્તો રેડી થવાનો છે। તો મિત્રો, મૂળાના પાનમાં અઢળક ફાયદાઓ હોય છે, તો આપણે મૂળાના પાન ખાવા જ જોઈએ। અને જે મિત્રોને મૂળાના પાન નથી ભાવતા તે લોકો પણ માગી માગીને ખાય એટલો આ ટેસ્ટી નાસ્તો બનવાનો છે। તો પૂરો વિડીયો જોઈને તમે પણ આ રેસીપી જરૂરથી બનાવજો અને પરિવારજનો જોડે એન્જોય કરજો, ગમે તો શેર કરજો અને લાઇક કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, શરૂ કરીએ મસ્ત ટેસ્ટી એવો આપણો મૂળાના પાનનો નાસ્તો, એટલે કે મૂળાવડી। સૌ પ્રથમ આપણે આવી રીતે મૂળાના પાન લેશું। ફ્રેન્ડ્સ, મેં જ્યાં મૂળા હોય, કાંદા હોય, તેને કટ કરી લીધેલા છે। ઘણા લોકો મૂળાના પાન માર્કેટમાં જ કટ કરાવીને રાખીને આવતા હોય છે, પણ મૂળાના પાન ખૂબ જ ઉપયોગી હોય છે અને તેમાંથી ઘણા બધા ફાયદાઓ શરીરમાં થતા હોય છે। તો હવે આપણે તેમાંથી આવા પીળા પડી ગયા હોય કે સેજ ખરાબ હોય તેવા પાંદડાને કાઢી લેશું। અને ફ્રેન્ડ્સ, મેં અહીં 8 કાંદાના પાન લીધેલા છે અને હવે આપણે મૂળાના પાનને સરસ ઝીણા ઝીણા સમારી લેશું। તો ફ્રેન્ડ્સ, આપણે બધા પાંદડાને સમારી લીધેલા છે અને જેના ડાળખા જે હોય તેને પણ એકદમ ઝીણા ઝીણા સમારેલા છે। હવે આપણે તેને ચાણીમાં લઈ લેશું અને સરસ ધોઈ લેવાની છે। એક વખત ઓલરેડી પહેલેથી પાંદડા ધોયેલા જ હતા, પછી આપણે જ્યારે યુઝ કરી ત્યારે એક વખત ધોઈ લેશું। પછી આવી રીતે બાઉલ રાખી તેની ઉપર નીતરવા રાખી દેશું। ફ્રેન્ડ્સ, આપણી મૂળાની ભાજી નીતરે છે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારીઓ કરી લઈએ। આવી જ મૂળાના પાનની બીજી રેસીપી મેં અપલોડ કરી દીધેલી છે, તેનું સરસ બેસનવાળું શાક અને મૂળાના પાનના મૂઠિયાની રેસીપી મેં મૂકેલી છે। તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે ક્લિક કરીને જોઈ શકો છો। પછી આપણે આવી રીતે 1/4 કપ સિંગદાણા લઈશું, તેને આપણે સરસ શેકી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, આપણે દાણાને સરસ ઉપર બ્લેક થાય અને ફટફટ ફૂટવા માંડે ત્યાં સુધી શેકી લીધેલા છે। હવે આપણે તેને સહેજ ઠંડા થવા દેશું। પછી આપણે મિક્સર જાર લેશું અને તેની અંદર આવી રીતે 1 ટેબલ સ્પૂન આખા ધાણા લેશું, 10 જેટલી મોટી લસણની કળી લેવી, જો તમે નાની હોય તો સેજ 1-2 વધારી દેવી, 1 તીખા લીલા મરચાંને આપણે મોટું મોટું સમારી લેશું અને આવી રીતે 1 ઇંચ જેટલા આદુના ટુકડાને આપણે મોટું મોટું કટ કરીને ઉમેરી દેવું। હવે આપણે આ બધાને પીસી લેશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ આપણે પીસી લીધેલું છે। ધાણાને આવી રીતે અધકચરા જ રહેવા દેવાના છે, એટલે આપણે આની સાથે જ ઉમેરી દીધેલા હતા, નહીતર આપણે ખાંડવા પડે। પછી આપણા સિંગદાણા ઠંડા થાય એટલે આવી રીતે કરીને તેના ફોતરા કાઢી લેશું। પછી આપણે આવી રીતે મોટો એક બાઉલ લેશું, તેની અંદર આપણી નીતારેલી મૂળાની ભાજી છે તે લઈ લેવી, તેની અંદર ઉમેરી દેશું આપણી પેસ્ટ અને હવે આપણે આ ખાનામાં જ દાણાને પીસી લેવાના છે। કોઈક દાણામાં ફોતરા રહી જાય તો કાંઈ વાંધો નહીં। તો તે આપણે આવી રીતે આખા પાખો ભૂકો કરી લીધેલો છે, તેને ઉમેરી દેશું। હવે આપણે તેની અંદર બેસન ઉમેરીશું, 2 કપ ઉમેરીશું। પછી આપણે આવી રીતે 1/2 ટીસ્પૂન હળદર ઉમેરવી, લાલ મરચું ઉમેરીશું 3 ટીસ્પૂન। ફ્રેન્ડ્સ, લાલ મરચાંની ક્વોન્ટિટી તમારા સ્વાદ મુજબ તમે વધઘટ કરી શકો છો। ધાણા જીરું ઉમેરવું 2 ટીસ્પૂન, મીઠું ઉમેરીશું સ્વાદ મુજબ અથવા તો પહેલાં 2 ટીસ્પૂન ઉમેરીને ચેક કરવું। ફ્રેન્ડ્સ, આમાં બેસનનું માપ નથી હોતું, કેમ કે મૂળાની ભાજીમાં કેટલું મોઇસ્ચર છે તેના પર આધાર રાખે છે। હવે આપણે પહેલાં એક વખત બધું મિક્સ કરી લઈશું।
फ्रेंड्स तमारे मूड़ा एटले के कांदा आनी अंदर वापरवा होय तो तमे आनी अंदर छेण करीने लई शको छो। पण मारी घरमां कांदा एमने एम सलाडमां ज खवाय छे। आवी रीते तमे पहेला मिक्स करी लेशो तो तमने ख्याल आवशे के केटलू पाणी जोईए छे ते। पछी आपणे मेजरिंग कपनो अर्धो कप पाणी लईने थोड़ू थोड़ू उमेरीशुं। तो फ्रेंड्स तमे जोई शको छो सरस आपणुं मिक्सचर थई गयुं छे। अर्धो कप आपणे पाणी जोयुं छे अने बे कप बेसन। फ्रेंड्स तमने सहेज गड़पणवाळुं पसंद होय तो तमे आनी अंदर चपटी बे चपटी जेटली खांड पण उमेरी शको छो। हुं अहीं स्कीप करी रही छुं। पछी आपणे तेनी अंदर आवी रीते 1/4 पण अर्धी 1/8 टीस्पून खावाना सोडा लेशुं बे चपटी जेटला। અને તેની અંદર આવી રીતે અડધા લીંબુનો રસ ઉમેરવો અથવા તો સ્વાદ મુજબ। પાછું આપણે મિક્સ કરી લેશું। તો ફ્રેન્ડ્સ આપણી વડી માટેનું બેટર પરફેક્ટ રેડી છે। પછી આપણે આવી રીતે ગ્રીસ કરેલી પ્લેટ લેશું અને તેની અંદર આપણું બેટર લઈ લેવું અને પછી આપણે સરસ આવી રીતે ફેલાવી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ આપણે ફેલાવી દીધેલું છે। પછી આપણે આવી રીતે મોટા તપેલા કે ઢોકળિયામાં પાણી રાખીને ગરમ કરવા રાખવું। આવી રીતે એલ્યુમિનિયમનું હોય તો મસ્તાવ ચાંદી જેવું વ્હાઈટ રહે તેના માટે જે લીંબુ વાપરેલું હોય તે ઉમેરી દેવું। બાય ચાન્સ લીંબુ રસોઈમાં ન વપરાણું હોય તો તમે ચપટી લીંબુના ફૂલ પણ ઉમેરી શકો છો। પછી આપણે આવી રીતે કાટલો રાખી દેશું। આપણું પાણી સરસ ઉકળી ગયું છે તેની અંદર પ્લેટ રાખી દેશું અને પછી ઢાંકીને ફાસ્ટ ફ્લેમ પર 15 મિનિટ માટે આપણે કૂક કરીશું। તો ફ્રેન્ડ્સ આપણી 15 મિનિટ થઈ ગઈ છે, ખોલી લેશું અને પછી આપણે આવી રીતે ચપા વડે ચેક કરી લેવું। સરસ એકદમ ક્લીન નીકળે છે એટલે આપણી વડી બિલકુલ રેડી છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, પ્લેટને કાઢી લેવી। તમે જોઈ શકો છો મસ્ત ચાંદી જેવું આપણું તપેલું છે। જો તમે ખટાશ નહીં ઉમેરો તો એકદમ બ્લેક તપેલું અથવા ઢોકળિયું થઈ જશે અને પછી થોડીક વાર માટે આપણે આ વડીવાળી પ્લેટને ઠંડી થવા દેશું। તો ફ્રેન્ડ્સ 10-1 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે કાપા કરી લેશું। તમારે જેવા નાના મોટા કાપા કરવા હોય તે પ્રમાણે તમે કરી શકો છો। તો ફ્રેન્ડ્સ તૈયાર છે મસ્ત આપણી વડી। એમને એમ પણ ભાવે એવી ચટણી જોડે ભાવે એવી આપણી આ વડી બની છે। તમે જો ડાયટ કરતા હો તો આવી રીતે પણ તમે ખાઈ શકો છો, પણ આપણે વધારે ટેસ્ટી કરવા માટે ફ્રાય કરીશું। તેના માટે આપણે આવી રીતે પેન લેશું અને તેની અંદર તેલ લેવું। મિત્રો હું અહીં સેલો ફ્રાય કરી રહી છું, તમારે ડીપ ફ્રાય કરવા હોય તો તમે તેમ પણ કરી શકો છો। આવી રીતે થોડુંક તેલ લેશું। તો ફ્રેન્ડ્સ આપણું તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવી અને પછી જે આપણે વડી કરી હતી તેને લઈ લેશું। ફ્રેન્ડ્સ મહારાષ્ટ્રની કોથમીર વડી પણ મેં અપલોડ કરી દીધેલી છે, તમારે જોવી હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં તમે ક્લિક કરીને કોથમીર વડી જોઈ શકો છો એકદમ મહારાષ્ટ્ર સ્ટાઇલ। તો આવી રીતે આપણે એક બેચની લઈ લીધેલી છે અને બીજી આપણે બીજી બેચમાં કરીશું। ટોટલ 2 બેચ આપણી થઈ છે। પછી થોડીક વાર થાય એટલે આપણે આવી રીતે પલટાવી દેશું। આવી રીતે સેજ આપણે આઘી પાછી કરીશું જેથી વચ્ચે હોય તે સાઈડ ઉપર આવી જાય અને સાઈડ ઉપર હોય તે વચ્ચે આવી જાય। જો તમે આવી રીતે થોડુંક મીડિયમ વધારે તેલ લીધું હશે સેલો ફ્રાય માટે 1-2 ચમચીની જગ્યાએ, તો આપણી જે વડી છે તે અડધે સુધી ડૂબશે અને આપણે જ્યારે પલટાવીશું ત્યારે પણ તે અડધે સુધી ડૂબશે એટલે સાઈડની કિનારી પણ સરસ ક્રિસ્પી થશે।
પણ જો તમે થોડુંક તેલ લઈને કરતા હો તો તેને બધી બાજુ ફેરવવું પડશે અને ક્રિસ્પી કરવી પડશે। થોડીક વાર પછી આપણે ચેક કરી લઈશું અને પાછું એક વખત પલટાવી દેવું। મસ્ત આપણે ક્રિસ્પી વડી તૈયાર કરીશું। તમે જોઈ શકો છો આ સાઈડ ઉપર સરસ ક્રિસ્પી ગોલ્ડન કલર આવી ગયો છે, નીચેની બાજુ આવી જાય એટલે આપણે કાઢી લેવી છે। તો ફ્રેન્ડ્સ હવે આપણી બીજી બાજુ પણ સરસ ક્રિસ્પી ગોલ્ડન કલર આવી ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેને કાઢી લેશું। તેવી રીતે આપણે બીજી બેચ પણ ફ્રાય કરી લેશું, એટલે કે સેલો ફ્રાય કરી લેશું। તો મિત્રો તૈયાર છે આપણી ટેસ્ટી મૂળાવડી, તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધેલી છે, સાથે ગ્રીન ચટણી અને કેચઅપ જોડે સર્વ કર્યું છે અને ગરમાગરમ ચા। તો પાર્ટી હોય, સાંજની નાની નાની ભૂખ હોય કે ડિનરમાં સ્ટાર્ટર દેવું હોય તો તમે આ મૂળાવડી ટ્રાય કરી શકો છો। બહુ જ મજા આવી જાય એવી આ વાનગી છે, ઘરે જરૂરથી ટ્રાય કરજો। તો ફ્રેન્ડ્સ રેસિપીમાં આટલું જ, હવે નવી રેસિપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો। થેન્ક યુ।